હેલો ફ્રેન્ડ્સ મેં તરુણ પરમાર આસિસ્ટન્ટ લોકો પાઇલટ ઇન્ડિયન રેલવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે પચાસ ક્વેશ્ચન જોઈશું બરાબર તમારા જવાબ કેટલા સાચા પડે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો પહેલો ક્વેશ્ચન છે આજનો ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે તો જવાબ આવી જશે મોહનલાલ પંડ્યા ઓપ્શન નંબર એ આનો જવાબ આવી જશે વાત કરીએ પ્રશ્ન નંબર બે દેલવાડાના જૈન મંદિર બરાબર કયા રાજ્યમાં આવેલા છે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ તો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે આનો દેલવાડાના જે જૈન મંદિરો જે છે એ કયા રાજ્યમાં આવેલા છે વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ બરાબર કઈ નદીના કિનારે થઈ હતી જે એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની જે લડાઈ હતી એ કઈ નદીના કિનારે થઈ હતી સતલુજ રાવી ગંગા અને ઝેલમ તો જવાબ આવી જશે જેલમ ઓપ્શન નંબર ડી આનો જવાબ થઈ જશે એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ જેલમ નદીના કિનારે થઈ હતી પ્રશ્ન નંબર ચાર કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ કહેવામાં આવે છે તો ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ કહેવામાં આવે છે ગુપ્ત યુગને ઓપ્શન નંબર એ આનો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી બરાબર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી જહાંગીરે આપી હતી ઓપ્શન નંબર બી આનો જવાબ થશે કોણે આપી હતી જહાંગીરે આપી હતી તમે ઇતિહાસ વાંચ્યો હશે બરાબર તો આમાં ખ્યાલ તમને આવી જશે જહાંગીરે સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી આપી હતી પ્રશ્ન નંબર છ ઓગણીસો પાંચમાં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા તો સિમ્પલ ક્વેશ્ચન છે લોર્ડ કર્ઝન ઓપ્શન નંબર એ આનો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર સાત ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે તો મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે નર્મદા ઓપ્શન નંબર એ આપણો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર આઠ સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે તો સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કશું નામથી ઓળખવામાં આવે છે લગુન ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ છે ઓપ્શન નંબર સી લગુન પ્રશ્ન નંબર નવ નીચે દર્શાવેલ પૈકી કયો વિકલ્પ સાચો નથી બરાબર કયો વિકલ્પ સાચો નથી તો ડાંગ જિલ્લો બરડીપાડાનું અભયારણ્ય જામનગર જિલ્લો ગાગા અભયારણ્ય રાજકોટ જિલ્લો હિંગોળગઢ અભયારણ્ય અને અમરેલી જિલ્લો રામપુર અભયારણ્ય તો અમરેલી જિલ્લાવાળું જે જોડકું છે બરાબર એ વિકલ્પ અહીંયા સાચો નથી એ શું છે ગલત છે પ્રશ્ન નંબર દસ અંબાજી તીર્થધામ કઈ પર્વતમાં

ગુજરાત કયા રાજ્યને બરાબર ગુજરાત રાજ્યના કયા પ્રદેશને સોનેરી પાકનો પાનનો મુલક બરાબર સોનેરી પાનનો મુલક કોને કહેવામાં આવે છે તો ચરોતર બરાબર બધાને ખ્યાલ છે ઓપ્શન નંબર એ આનો જવાબ આવી જશે પ્રશ્ન તેર સુઈ ગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે બરાબર સુઈગામ તાલુકો જે છે એ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો તેરમો પ્રશ્ન જવાબ થઈ જશે બનાસકાંઠા ઓપ્શન નંબર ડી આનો જવાબ થઈ જશે પ્રશ્ન ચૌદ કઈ વનસ્પતિ બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે બરાબર કઈ વનસ્પતિના બીજનું જે તેલ હોય એમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે તો ચૌદમો પ્રશ્ન જવાબ થઈ જશે રતનજોત ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર પંદર રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે રણને આગળ વધતું અટકાવવા માટે શું વાવવામાં આવે છે તો પ્રશ્ન નંબર પંદર જવાબ થઈ જશે બાવળ ઓપ્શન નંબર ડી આનો જવાબ થઈ જશે પ્રશ્ન સોળ નળ સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે કેટલા ચોરસ કિલોમીટરમાં તો સોળમો પ્રશ્ન જવાબ થઈ જશે એકસો કિલોમીટર બરાબર ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું છે નળ સરોવર પ્રશ્ન નંબર સત્તર ગુજરાતમાં કયા જિલ્લામાંથી સ્ત્રીઓનો કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી વધારે છે તો જવાબ થઈ જશે બી સુરત સુરત જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી વધારે છે પ્રશ્ન નંબર અઢાર આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે બરાબર આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી થઈ જશે ડોલ્ફિન ઓપ્શન નંબર એ આપણો જવાબ આવી જશે પ્રશ્ન નંબર ઓગણીસ ભારતના લશ્કરની ત્રણેય પાંખોનો સર્વોચ્ચ સેનાપતિ કોણ છે તો ભારતના લશ્કરની ત્રણેય પાંખોનો જે સર્વોચ્ચ સેનાપતિ જે છે એ છે જવાબ થઈ જશે રાષ્ટ્રપતિ કોણ થઈ જશે રાષ્ટ્રપતિ ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર વીસ એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવે છે એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તો વીસમો પ્રશ્ન જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી આપણો જવાબ થઈ પ્રશ્ન ઓપ્શન નંબર બી છોતેર પ્રશ્ન એકવીસ ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિના ભલામણથી કરવામાં આવ્યો હતો તો એકવીસમો પ્રશ્ન જવાબ થઈ હશે સ્વર્ણસી સમિતિ ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ હશે પ્રશ્ન નંબર બાવીસ બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલ છે બરાબર સ્ટાર્ટિંગમાં જે મિલકતનો જે અધિકાર છે એ મૂળભૂત અધિકારમાં આવતો હતો પરંતુ એને રદ કરવામાં આવે છે કયા સુધારાથી તો બાવીસનો પ્રશ્ન જવાબ થશે ચુમ્માલીસનો જે સુધારો થયો એમાં આવી જોગવાઈ કરવામાં આવી અને જે મિલકતનો જે અધિકાર હતો બરાબર એને મૂળભૂત અધિકાર તરીકેનો સ્થાન એનું રદ કરવામાં આવ્યો પ્રશ્ન નંબર ત્રેવીસ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો રાઈટ ટુ એજ્યુકેશનનો જે કાયદો જે છે એ કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો તો પ્રશ્ન નંબર જવાબ થઈ ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ થઈ બે હજાર ને નવ પ્રશ્ન ચોવીસ એનિમિયા બરાબર એટલે કે પાંડુરોગ કયા તત્વના અભાવે થાય છે અભાવ એટલે કે એની ઉણપ અથવા તો ખોટ તો ચોવીસમો પ્રશ્ન જવાબ થઈ જશે લોહ ઓપ્શન નંબર ડી બરાબર લોહની ઉણપથી પાંડુરોગ અથવા તો એનિમિયા થાય છે પ્રશ્ન પચીસ ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ કયા ક્ષેત્ર સંબંધિત છે ગુજરાતમાં જે ગુણોત્સવ યોજાય છે એ કાર્યક્રમ કયા ક્ષેત્રને સંબંધિત છે તો જવાબ થઈ જશે શિક્ષણ ઓપ્શન નંબર એ આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર છબ્વીસ ચિપકો આંદોલન કયા રાજ્યમાં થયું હતું બરાબર ચીપકો આંદોલન કયા રાજ્યમાં થયું હતું તો ચિપકો આંદોલન થયું હતું ઉત્તરાખંડમાં ઓપ્શન નંબર સી આપણો જવાબ થઈ જશે અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી તો અંધજનો વાંચી શકે એવી લિપિ તૈયાર કરી બ્રેઇલ લૂસ બરાબર બ્રેઇલ લૂસ ઓપ્શન નંબર બી આપણો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે તો એ આવેલું છે અલીપુર કોલકાતા ઓપ્શન નંબર ડી આપણો જવાબ થઈ ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે અલીપુર કોલકાતા પ્રશ્ન નંબર ઓગણત્રીસ કયું સ્થળ મરૂભૂમિનગર તરીકે ઓળખાય છે બરાબર મરૂભૂમિનગર તરીકે કયું સ્થળ ઓળખાય છે તો ઓગણત્રીસ પ્રશ્ન જવાબ થઈ જશે જેસલમેર ઓપ્શન નંબર બી આપણો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ત્રીસ ડબલ્યુ ડબલ્યુ એફનું પૂરું નામ શું છે તો ડબલ્યુ ડબલ્યુ એફનું પૂરું નામ થઈ જશે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર બરાબર વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એટલે કે ઓપ્શન નંબર સી આપણો જોવા છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર પ્રશ્ન નંબર એકત્રીસ શેરીકલ્ચર શું છે બરાબર સેરીકલ્ચર શું છે તો સેરીકલ્ચર છે રેશમ ઉદ્યોગ બરાબર સેરીકલ્ચર શું છે રેશમ ઉદ્યોગ ઓપ્શન નંબર બી આપણો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર બત્રીસ વર્લ્ડ વાઇલ્ડ ફડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કયા દેશમાં આવેલું છે તો આ આવેલું છે સ્વિત્ઝરલેન્ડમાં ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી સ્વિતરલે પ્રશ્ન નંબર તેત્રીસ વન્યજીવ અભયારણ્ય બનાવવાનો આદેશ આપનાર પ્રથમ શાસક કોણ હતો બરાબર વન્યજીવ અભયારણ્ય બનાવનાર બનાવવાનો આદેશ આપનાર પ્રથમ શાસક હતો તે ત્રીસમો પ્રશ્ન જવાબ થઈ જશે અશોક કોણ હતો અશોક ઓપ્શન નંબર સી આપણો જવાબ થઈ જશે પ્રશ્ન ચોત્રીસ ભારતમાં સ્થપાયેલ સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન તો જવાબ થઈ જશે કાર્બેટ નેશનલ પાર્ક ઓપ્શન નંબર ડી આપણો જવાબ થઈ જશે પ્રશ્ન પાંત્રીસ કોણ વૃક્ષ માનવ તરીકે ઓળખાય છે બરાબર કોણ વૃક્ષ માનવ તરીકે ઓળખાય છે તો પાંત્રીસમો પ્રશ્ન જવાબ થઈ જશે કાંગારુ કયા તો ક્રિકેટ દેખતા હશે એમને ખ્યાલ જ હશે કાંગારુ ઓસ્ટ્રેલિયા ઓપ્શન નંબર ડી આનો જવાબ થાય છે કાંગારુ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર સાડત્રીસ કીવી કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે બરાબર કીવી કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે તો ન્યૂઝીલેન્ડ બરાબર ઓપ્શન નંબર એ એ આનો જવાબ થઈ જે ટીમ હોય બરાબર એને એવું પણ કહેવામાં આવે છે તો રાષ્ટ્રીય પક્ષી કયું છે કીવી ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કીવી પ્રશ્ન આડત્રીસ પ્રાણીઓના રહેઠાણના સંબંધે વર્તણૂકના અભ્યાસને શું કહે છે પ્રાણીઓના રહેઠાણના સંબંધે વર્તણૂકના અભ્યાસને શું કહે છે તો આડત્રીસ પ્રશ્ન જવાબ થઈ જશે ઇથોલોજી ઓપ્શન નંબર એ આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ઓગણચાલીસ એન્ટોમોલોજી શેનો અભ્યાસ છે બરાબર એન્ટોમોલોજી આનો અભ્યાસ છે તો એ થઈ જશે કીટકો જંતુઓનો અભ્યાસ એટલે કે ઓપ્શન નંબર બી આપણો જવાબ થઈ જશે પ્રશ્ન ચાલીસ ગીર જીડબલ્યુ આરનું પૂરું નામ શું છે તો ચાલીસ પ્રશ્ન જવાબ થઈ જશે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર બરાબર ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર એટલે કે ઓપ્શન નંબર સી આપણો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર એકતાલીસ કયા હરણને મારીને બરાબર કયા હરણને મારીને તેનો ઉપયોગ પરફ્યુમ તરીકે થાય છે કયા હરણને મારીને તેનો ઉપયોગ પરફ્યુમ તરીકે થાય છે તો એકતાલીસમો પ્રશ્ન જવાબ થઈ જશે કસ્તુરી મૃગ ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે પ્રશ્ન બેતાલીસ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે તો એ થઈ જશે કચ્છ રણ અભયારણ્ય ઓપ્શન નંબર એનો જવાબ આવી જશે પ્રશ્ન તેતાલીસ ગુજરાતમાં કુલ કેટલા અભયારણ્યો અને નેશનલ પાર્ક આવેલા છે તો જવાબ થઈ જશે તેવીસ અભયારણ્ય અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો બરાબર ગુજરાતમાં કુલ કેટલા અભયારણ્ય નેશનલ પાર્ક છે તેવીસ અભયારણ્ય છે અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો છે પ્રશ્ન ચુમ્માલીસ કમલા નેહરુ જીઓલોજીકલ બરાબર ક્યાં આવેલ છે કમલા નેહરુ જીઓલોજીકલ પાર્ક ક્યાં આવેલ છે તો ચુમ્માલીસ પ્રશ્ન જવાબ થઈ જશે અમદાવાદ ક્યાં આવેલું છે અમદાવાદમાં આવેલું છે ઓપ્શન નંબર ડી મારો જવાબ થઈ જશે પ્રશ્ન પિસ્તાલીસ વિશ્વ વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે બરાબર વિશ્વ વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો પિસ્તાલીસમાં પ્રશ્ન જવાબ થઈ જશે એકવીસ માર્ચ ઓપ્શન નંબર સી મારો જવાબ થઈ જશે જવાબ શું થશે ઓપ્શન નંબર સી એકવીસ માર્ચ પ્રશ્ન છેતાલીસ વિશ્વ ઓજોન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે બરાબર વિશ્વ ઓજોન દિવસની ઉજવણી કરવામાં આવે છે સોળ સપ્ટેમ્બર બરાબર સોરી સોળ વિશ્વ ઓજોન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો સોળ સપ્ટેમ્બર અને અથવા સોળ ઓક્ટોમ્બર બંનેમાંથી કોઈ એક જવાબ છે જવાબ તમારે આનો કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે વિશ્વ ઓજોન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે સોળ તારીખ મેં અહીંયાથી કહી દઉં છું કાં તો સોળ સપ્ટેમ્બર હશે કાં તો સોળ ઓક્ટોમ્બર હશે તમે ગૂગલમાં લખશો વર્લ્ડ ઓઝોન્ડી જવાબ તમને મળી જશે અને કોમેન્ટ બોક્સમાં એનો જવાબ તમારે જણાવવાનો છે પ્રશ્ન નંબર સૌથી વધુ વિસ્તાર કયા છે તો સૌથી વધુ વન વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્યમાં છે કયામાં છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું કેપિટલ મુંબઈ બરાબર કર્ણાટકનું બેંગ્લોર વાત કરીએ પ્રશ્ન નંબર અડતાલીસ ભારતીય વન પ્રબંધન સંસ્થા ક્યાં આવેલ છે ભારતીય વન પ્રબંધન સંસ્થા આવેલી છે અડતાલીસ મો પ્રશ્ન જવાબ થઈ જશે ભોપાલ ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે પ્રશ્ન ઓગણપચાસ તો પ્રશ્ન નંબર ઓગણપચાસ એવું કહે છે કે સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે તો આ આવેલું છે કોઈમ્બતુરમાં ક્યાં આવેલું છે કોઈમ્બતુર ઓપ્શન નંબર બી આપણો જવાબ થઈ જશે અને લાસ્ટ ક્વેશ્ચન છે આજના વિડીયોનો કે કયું પ્રાણી વિશ્વમાં માત્ર કચ્છમાં જ જોવા મળે છે બરાબર તો આનો જવાબ થઈ જશે ગુડખર બરાબર ગુડખર એ સમગ્ર વિશ્વમાં માત્ર ક્યાં જોવા મળે છે કચ્છમાં જ જોવા મળે છે ઓપ્શન નંબર બી આપણો જવાબ થઈ જશે બરાબર તો પચાસ ક્વેશ્ચન બે ક્વેશ્ચનનો જવાબ તમારી જોડે કોમેન્ટ બોક્સમાંગે છે તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત